नमस्ते विद्यार्थी मित्रों, द स्कूल ऑफ साइंस शाला परिवार में आपनु हार्दिक स्वागत छे। धोरण 9 अंग्रेजी व्याकरण में अपने द सीम्पल फ्यूचर टेन्स एटले सादो भविष्यकाल समझी रहिया छे। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी में अपने सादा भविष्यकालना हकार वाक्यों, नकार वाक्यों अने प्रश्नार्थ वाक्यों समझ्या। आजे आपणे सादा भविष्यकालना प्रश्नार्थ नकार वाक्यों समझवा जई रह्या छीए। तो प्रश्नार्थ नकार वाक्योने इंग्लिशमां नेगेटिव इंट्रोगेटिव सेंटेन्सीस कहे छे। सौ प्रथम वाक्यरचना समझिए। वाक्यरचना शेल के विल प्लस करता प्लस नॉट प्लस क्रियापदनुं मूळरूप प्लस कर्म प्लस अन्य शब्दों प्लस क्वेश्चन मार्क। वाक्य छे ए आपणे प्रश्नार्थ नकार बनावानुं छे, एटला माटे नॉट अने प्रश्नार्थ चिन्ह मूकवानुं भूलावुं जोईए नहीं। अने बधा ज कर्ता साथे छे, क्रियापदનું કયું રૂપ વપરાશે? મૂળરૂપ। હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો રામ વિલ બ્રિંગ વેજીટેબલ્સ ટુમોરો। રામ આવતીકાલે શાકભાજી લાવશે। હવે રામ છે કેટલામો પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન હી, અને બ્રિંગ એટલે લાવવું, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ને ટુમોરો એટલે આવતીકાલે। રામ વિલ બ્રિંગ વેજીટેબલ્સ ટુમોરો, રામ આવતીકાલે શાકભાજી લાવશે। જો આ વાક્યને આપણે પ્રશ્નાર્થ નકાર વાક્યમાં ફેરવવું હોય તો સહાયકારક ક્રિયા પછી એને આગળ લઈ લેવાનું રહેશે, અને પછી કરતા અને પછી નોટ। વિલ રામ નોટ બ્રિંગ વેજીટેબલ્સ ટુમોરો, શું રામ આવતીકાલે શાકભાજી લાવશે નહીં? અને જો આપણે આનો ટૂંકમાં જવાબ આપવો હોય કે હા રામ લાવશે, તો યસ હી વિલ, અને જો આપણે નકારમાં જવાબ આપવો હોય અથવા તો ના પાડવી હોય તો નો હી વોન્ટ, ના તે લાવશે નહીં। આવી રીતે છે આ ટૂંકમાં તમે હકારમાં અને નકારમાં જવાબ આપી શકો। આગળ જોઈએ તો ધે વિલ પ્લે ચેસ નેક્સ્ટ મંથ, પ્લે એટલે રમવું, નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને। ધે વિલ પ્લે ચેસ નેક્સ્ટ મંથ, તેઓ આવતા મહિને ચેસ રમશે। હવે આ વાક્યનું જો આપણે પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવીએ તો વિલ ધે નોટ પ્લે ચેસ નેક્સ્ટ મંથ, શું તેઓ આવતા મહિને ચેસ રમશે નહીં? જો આપણે આ વાક્યનો ટૂંકમાં હકારમાં જવાબ આપવો હોય કે હા તેઓ રમશે, યસ ધે વિલ, અને જો આપણે નકારમાં જવાબ આપવો હોય અથવા તો ના પાડવી હોય તો નો ધે વોન્ટ, ના તેઓ રમશે નહીં। તો આવી રીતે છે ટૂંકમાં તમે હકારમાં અને નકારમાં જવાબ આપી શકો છો। સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં શેલ કે વિલ મૂકવું, અને ત્યાર પછી કરતા અને કરતા પછી તરત જ નોટ મૂકવું। તો જ્યારે પણ આપણે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવતા હોઈએ ત્યારે વાક્યની શરૂઆતમાં છે એ શેલ કે વિલ મૂકવું, અને આ શેલ કે વિલ મૂક્યા પછી છે એ કરતા મૂકવો, અને કરતા પછી તરત જ નોટ છે ફરજિયાત મૂકવું। આ નોટ છે મૂકવાનું ભૂલાવવું જોઈએ નહીં। બધા જ કરતા સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, બધા કરતા સાથે છે એ ક્રિયાપદનું કયું રૂપ વપરાશે? મૂળરૂપ। અહીંયા એસ કે ઈએસ કે ભૂતકાળનું રૂપ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી। બધા જ કરતા સાથે છે એ સાદા ભવિષ્યકાળમાં છે એ ક્રિયાપદનું મૂળરૂપ વપરાશે। હવે શેલ નોટનું ટૂંકું રૂપ શાંત થાય છે, અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે જ્યારે તમારે ટૂંકમાં હા કે નામાં જવાબ આપવો હોય ત્યારે આની જરૂર પડે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ગ્રામરનો ટોપિક નંબર 2 ધ સિમ્પલ ટેન્સીસ એટલે કે સાદા કાળ પૂર્ણ થાય છે। આજે આપણે આ જે કંઈ સમજ્યા એ તમારે સારા અક્ષરે ગ્રામર બુકમાં લખવાનું છે, અને આ વાક્યરચના છે એ પાકી કરવાની છે, અને ઘરે જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે આ સાદા કાળ ત્રણે ત્રણ જે છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ તમારે રીડ કરવા અને પાકા કરવા, આ આજનું તમારું હોમવર્ક છે।